भैया कांग्रेस ऐसी पार्टी जिसने सबको जोड़ा तोड़ने वालों को उसके ही साथियों ने छोड़ा 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 बीजेपी को साथियों ने छोड़ा बिहार में टूटा गठबंधन यूपी में पड़ गई गांठें अकाली दे अकल इन्हें शिवसेना भी डांटे ऐठे 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 देखो शिवसेना भी ऐसी भैया सत्ता के लोग भी देखो करने लग गए नए साल में हार के डरने दिया है इनको मौका धोखा धोखा महागठबंधन है एक कोरा धोखा डोंट वरी डियर विश यू ऑल वेरी हैप्पी न्यू ईयर नमस्कार दर्शक मित्रों आप सबन स्वागत से इंडिया न्यूज गुजरात खास रजुआत हमारा हेल्थ शो कार्यक्रम में દોસ્તો આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે પહેલું સુખ તે જાતે હેલ્થ ઇઝ વેલ્થ આ એમને નથી કહેવાતું ઘણીવાર કોઈ પણ વસ્તુ એની કદર ત્યારે થતી હોય છે જ્યારે આપણે ગુમાવી દેતા હોય છે અથવા પછી તેને સાચવી નથી શકતા અથવા આપણે મેળવી જ નથી શકતા પરંતુ હેલ્થ સારી હેલ્થ તો ભગવાને સૌને આપી છે તો પછી કેમ તમામનું શરીર અલગ તમામ પાસે અલગ અલગ રોગ કોઈકના મટે છે કોઈકના નથી વટતા કેમ એવું થાય છે એટલા માટે એવું થાય છે

પ્રયાસ કરવો જોઈએ એટલે સરળ ભાષામાં શરીર નું વજન સામાન્ય કરતા વધારે હોવું શરીરમાં વધારે માત્રામાં ચરબી જમા થવાથી શરીરના માળખા અને બંધારણમાં ઉંમર જાતિ અને ઊંચાઈ પ્રમાણેના આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા અનુસાર શરીરના આદર્શ વજન કરતાં વીસ ટકા કે તેથી વધારે વજન વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી છે મેદસ્વીતાનું કારણ આપણા શરીરમાં કેલરીનું અસંતુલન છે આપણા શરીરની જરૂરિયાત કરતાં આપણે વધારે કેલરી જમા કરીએ છીએ શરીર જરૂરિયાત અનુસારની કેલરી ઉપયોગ કરે છે પરંતુ વણ વપરાયેલી કેલરી શરીરમાં જમા થતી રહે છે જે પ્રક્રિયા શરીરમાં મેદ વધારે છે મેદસ્વિતા એક રોગ છે અને માત્ર કોસ્મેટિક પ્રોબ્લેમ નથી વ્યક્તિનો બોડી માસ ઇન્ડેક્સ જો 18 થી 23 ની વચ્ચે હોય તો તે સામાન્ય કહી શકાય પરંતુ જો 23 થી વધે તો ઓવરવેઇટ 30 થી વધે તો ઓબેસિટી 1 35 થી વધે તો મોર્બિડ ઓબેસિટી અને 40 થી વધે તો સુપર ઓબેસિટી કહેવામાં આવે છે મોર્બિડ અને સુપર ઓબેસિટીની સ્થિતિમાં ઓબેસિટીનું ઓપરેશન કરાવવાની સલાહ અપાય છે

સામાન્ય વજન વધારે હોય અને જો ઓબેસિટી ની લિમિટ સુધી હોય તો આહાર અને જીવનશૈલી તથા વ્યાયામ થી ફાયદો થવાની સંભાવના છે પરંતુ જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ જ્યારે વ્યક્તિ મોર્બિડ કે સુપર ઓબેસિટી ની સ્થિતિમાં જાય ત્યારે ડોક્ટરના માર્ગદર્શન અનુસાર દવા કે સર્જરી ની પ્રક્રિયા નું અનુસરવું આવ છે જી હા આપણે સવાર થી જોયું છે કે ઘણા લોકો ચાલવા નીકળી જાય છે અને શરીર એટલું વધી ગયું હોય છે મેદસ્વીતાનો ભોગ એવી હદે બની ગયા હોય છે જે ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસ બ્લડ પ્રેશર વેન્ધ્યત્વ અનિંદ્રા આ તમામમાં ભાગ ભજવી જાય છે સમય જેમ આગળ વધતો જાય છે ઘણા લોકોની ઇમ્પ્રુવમેન્ટ નથી પણ આવતું એ લોકો જીવનનો એક ભાગ સમજીને ગીવઅપ કરવામાં માનતા હોય છે પરંતુ એ લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે કે જે રીતે મેડિકલ સાયન્સ આગળ આવ્યું છે તે જોતા કાંઈ પણ શક્ય છે માત્ર જરૂર છે તો યોગ્ય માર્ગદર્શનની યોગ્ય સલાહકારની અને જો યોગ્ય ડૉક્ટર પાસે આપ જાઓ તો ચોક્કસથી કંઈ પણ આપના માટે પણ શક્ય છે તો કોણ છે આ ડૉક્ટર અપૂર્વ વ્યાસ જે આપણને સૌને સમજાવશે કે મેદસ્વીતાને કેવી રીતે દૂર કરી શકાય સર્જરી કેવી રીતે થઈ શકે સર્જરી કરવી યોગ્ય છે કે કેમ આ તમામે તમામ વસ્તુ ડૉક્ટર અપૂર્વ વ્યાસની સિદ્ધિ વિશે પણ જાણીશું પરંતુ એ પહેલાં નજર કરીએ ડૉક્ટર અપૂર્વ વ્યાસ અને તેમના પ્રોફાઇલ પર

વીસ થી પણ વધારે જીઆઈ સર્જરીઝ કરી છે સૌપ્રથમવાર રોબોટિક બેરિયાટ્રિક સર્જરી હાથ ધરી તેઓ હાલમાં રેડિયન્સ હોસ્પિટલ ખાતે મેડિકલ ડિરેક્ટર અને ઓબેસિટી વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે અને હાલમાં તેમની ટીમ દ્વારા રેડિયન્સ હોસ્પિટલ ખાતે મેદસ્વી દર્દીઓ માટે એન્ડોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટીક એટલે કાપા અને ગાવ રહિત ઈ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે ઈએસજી પ્રોસીજરનું સમર્પિત સેન્ટર પણ સ્થાપવામાં આવ્યું છે તો આરોગ્યમાં આપની સાથે હેલ્થ સિરીઝમાં મેટાબોલિક જીઆઈ અને રોબોટિક ઓબેસિટી એક્સપર્ટ ડોક્ટર અપૂર્વ વ્યાસનું સ્વાગત છે ડોક્ટર અપૂર્વભાઈ સૌ પ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં ડોક્ટર અપૂર્વ વ્યાસ આપને હું એ પૂછવા માંગીશ કે મેદસ્વિતા જે ખૂબ મોટી ચેલેન્જ થઈ ગઈ છે આજના જમાનામાં અને ભારત અને ખાસ કરીને ગુજરાતમાં તેનું ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય કે તેના પ્રમાણમાં ઘણો વધારો થઈ રહ્યો છે નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી સ્ત્રીથી લઈને પુરુષો તમામે તમામ લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે કેટલા પ્રમાણમાં આ રોગ વધી રહ્યો છે અત્યારે આપણે જોઈએ ગુજરાતમાં તો સ્ત્રીઓમાં અઢાર ટકા સ્ત્રીઓ છે એ ઓબેસ છે અને પુરુષોમાં ચૌદ ટકા છે પુરુષો ઓબેસ છે અને અત્યારે એક બહુ ચિંતાજનક વાત કહેવાય એટલે ઓબેસિટી એક ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે ગુજરાતમાં ખાસ કરીને ખાસ મારે એ પણ જાણવું છે કે ઓબેસીટીની આપણે જયારે ચર્ચા કરી રહ્યા છે તો એની પાછળના મુખ્ય કારણો કયા કયા જવાબદાર છે જંક ફૂડ પ્રોપર તે લોકોનો ડાયટ પ્લાન ન હો તે કે પછી તે લોકોની લાઇફ કે પછી કંઈક બીજું કારણ કે તમામ ફેક્ટરમાં તમામ એજમાં ઓબેસિટી ક્યાંક ને ક્યાંક અત્યારે અસર રહી છે જેમ આપે કહ્યું એમ મેઇન ત્રણ મુદ્દાઓ છે જંક ફૂડ તો ખરું જ કારણ કે અત્યારે જેમ જે વેસ્ટર્ન જે ફૂડ ચેન્જ છે હું નામ નથી લેતો ઘણી બધી વેસ્ટર્ન ફૂડ ચેન્જ છે કે જેમાં ખૂબ પ્રમાણમાં છૂટથી ચીઝ બટર શુગર સાથે લેવાની અ મોટા મોટા જે આપણે કોલ્ડ ડ્રીક્સ સાથે લેવાના મોટા ગ્લાસ ભરીને એ તો આપણને ફેટ આપે જ છે એ સાથે આપણી લાઈફસ્ટાઈલ તમે જુઓ કે પહેલા નાની ઉંમરના બાળકો છે એ જે ગેમ્સ રમતા કે આંદ્રોપાટો છે કે આંબલી પીપળી છે પકડમદા છે દોડાદોડી છે એ બધું સાવ બંધ થઈ ગયું છે એમની જગ્યાએ પીએસ થ્રી પીએસ ફોર વિડીયો ગેમ્સ કોમ્પ્યુટર ગેમ્સ એમણે બધી આવી ગઈ છે તો હવે એ એમને કારણે જીવન સાવ એકદમ બેઠાડું થઈ ગયું છે બાળકો માટે પણ બિલકુલ એટલે વસ્તુઓ છે ત્રણ સાથે થાય જંક ફૂડ આપણી લાઈફ સ્ટાઈલ અને થર્ડ છે જીનેટિક્સ જીનેટિક્સમાં એવું કહેવાય છે કે જો આપણે માતા પિતા હોય એમાં જો કોઈ પણ એક ઓબેસ હોય કે મેદસ્વી હોય તો ચાલીસ ટકા બાળકો ઓબેસ થાય અને જો માતા પિતામાંથી બંને ઓબેસ હોય તો પંચ્યાસી થી અઠ્યાસી ટકા બાળકો ઓબેસ થવાની છે બિલકુલ તો આવા કિસ્સાઓમાં ધ્યાન શું રાખવાની જરૂર છે માની લો કે માતા પિતાને ખબર છે કે તેમનું ઓલરેડી હેવી વેટ છે અને બાળક માટે એ લોકોએ કોન્શિયસ થવાની કઈ રીતે વધારે જરૂર હોય છે કારણ કે તમે જે પ્રકારે કીધું કે જ્યારે માતા પિતા બંને ઓબેસ હોય તો એસી ટકાથી વધારે સંભાવના ઉત્પન્ન થઈ જતી હોય તો એ લોકો માટે કોઈ બીજો રસ્તો ખરો ઓબેસિટીથી બચવા માટે આઈડિયલી હું એવું માનું છું કે જો બાળકને ઓબેસ થતું અટકાવવું હોય તો એના માટે સૌથી વધારે અગત્યનું સમાજનું સૌથી જો અગત્યનું પાસું જોઈએ તો મા બાપ સાથે સાથે સ્કૂલનું પણ મહત્વ છે કે અત્યારે આપણે જોયો તો પ્લેગ્રાઉન્ડ ખોઈ નથી એટલે બાળકોને એક તો વ્યવસ્થિત ખાવાની ટેવ પાડવાની ઘરનું ખાવાની ટેવ પાડવાની આપણે ઘરે જે આપણે જે આપણો જે પુરાતન ખોરાક છે રોટલી દાળ ભાત શાક કે જે ગુજરાતમાં રોટલી દાળ ભાત શાક સાઉથમાં જાય તો ઇડલી સંભાર કે ગુજરાત પંજાબમાં જાય તો જે પરોઠા શાક સબ્જી લસ્સી તો એ જે જગ્યા પ્રમાણનો ખોરાક છે એ ઘરે મળે તો એ ખોરાક હેલ્ધી હોય છે તો એક એ ખોરાક લે બરાબર અને રમવાનો અમુક સમય આપે રમતગમતમાં આખા દિવસમાં એકથી દોઢ કલાક જવી જ જોઈએ અને એ રમત ગમત આપણા શરીરને પરસેવો વડે આપણા શરીરના સ્નાયુઓ બરાબર વપરાય એ એ બાને કસાય કેળવાય એવી જાતનો કંઈ ને કંઈ શરીરનો ઉપયોગ થવો જોઈએ એટલે આ જવાબદારી જે મા બાપની છે એ સાથે સાથે સ્કૂલની પણ છે એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ ખાસ કરીને ઓબેસિટી ક્યારે છે એવું સમજી લેવું ઘણા લોકોને માત્ર એવું જ હોય છે કે ખૂબ વજન વધારે અથવા ખૂબ જાડાપણું આવી જાય તો ઓબેસિટી છે એવું સમજી લેવું તો બીએમઆઈથી તેનો સમજી શકાતું હોય છે અને ઓવરઓલ એ પ્રોસેસ શું છે કારણ કે ઘણા લોકો એવા પણ જોયા છે કે જે લોકો બેઠાડું જીવન નથી હોવા છતાં પણ ઓબેસિટીનો ભોગ બની ગયા હોય છે એટલે બીએમઆઈ છે એક અંક છે એને બોડી માસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે અને એમનું આપણે આપણે સામાન્ય રીતે આપણે મેઝરમેન્ટ કરીએ તો તમારું વજન કિલોગ્રામમાં એમને ભાંગ્યા તમારી ઊંચાઈ જે મીટરમાં આવે એમનો વર્ગ અને જે અંક આવે એમને બીએમઆઈ કહેવામાં આવે છે સામાન્ય રીતે અઢાર થી પચીસ છે એ દરેક માણસનો સામાન્ય બીએમઆઈ હોવો જોઈએ જ્યારે તમારો બીએમઆઈ પચીસ થી ત્રીસની વચ્ચે હોય એમને ઓવરવેટ કહેવામાં આવે છે ત્રીસ થી ની વચ્ચે હોય ત્યારે પ્રથમ ક્લાસનું ઓબેસિટી કહેવામાં આવે છે અને પાંત્રીસ થી ની વચ્ચે હોય ત્યારે ગ્રેડ ટુ મોરબીડ ઓબેસિટી અને ચાલીસની ઉપર હોય ત્યારે લાસ્ટે જ ઓબેસિટી કહેવામાં આવે છે તો આ જે આખો જે બી નો ક્લાસિફિકેશન છે એ ઉપર જ અમારો જે મારું જે ક્લિનિક અમારો જે ઓબેસિટીનું ક્લિનિક છે એમાં અમે જ્યારે સૌ પ્રથમ દર્દી અમારી પાસે આવે ત્યારે સૌથી પહેલું અમારું સ્ટેપ એ જ હોય છે પ્રથમ જે અમારું પગલું હોય કે એમનો બીએમઆઈ કયા પહેલા માપ આવે છે અને એકોર્ડિંગ ટુ ધેટ બી વી ટ્રીટ ધ પેશન્ટ ઓકે અને આ તમામની વચ્ચે જ્યારે ટ્રીટમેન્ટ કરવા આવે છે તો ટ્રીટમેન્ટ થયા પછી દર્દીઓએ શું ધ્યાન રાખવાનું હોય છે તેમની આપની શું ખાસ સલાહ હોય છે કારણ કે ઘણા એવા પણ હોય છે કે ટ્રીટમેન્ટ થયા પછી થોડા ઇઝીથી જતા હોય છે કે હવે તો ડૉક્ટરે સરસ કરી દીધું છે પણ એ પછી શું ધ્યાન આપવાનું હોય છે એમાં ટ્રીટમેન્ટ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની હોય છે અને જે બીએમઆઈ પ્રમાણે ટ્રીટમેન્ટ હોય છે સપોઝ તમારો બી એમ અઠ્યાવીસથી બત્રીસની વચ્ચે હોય તો એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની મેડિકલમાં ઘણી બધી દવાઓ મેડિસિન્સ અવેલેબલ છે માર્કેટમાં આ સાથે સાથે ડાયટ ઉપર કંટ્રોલ કરવાનો અને એક્સરસાઇઝ કરવાની જ્યારે તમારો બીએમઆઈ તેત્રીસથી વધારે હોય અને આડત્રીસ સુધી પહોંચતો હોય સાથે ડાયાબિટીસ ટાઇપ ટુ હોય તો આ આઈ થિંક ધ મેટાબોલિક સર્જરી જે અમે બેરિયાટિક સર્જરી કરીએ છીએ ઇટ ઇઝ વેરી ગુડ ઓપ્શન અને જ્યારે તમારું બી એમ આઈ આડત્રીસથી વધારે કે ચાલીસથી વધારે હોય અને સાથે કંઈ પણ ન હોય કે જે હું પહેલાં બોલી કે ડાયાબિટીસ ટાઇપ ટુ કોલેસ્ટ્રોલ આ કંઈ ન હોય તો પણ ઓપરેશન ઇઝ ધ વેરી ગુડ ઓપ્શન બેરિયાટિક ઓપ્શન હવે આ બધું કર્યા પછી બેરિયાટિક સર્જરી કર્યા પછી એના સર્ટન પ્રોટોકોલ્સ હોય છે કે એનો એક ડાયટ ચાર્ટ હોય છે જેમાં ડાયટ ચાર્ટ પેશન્ટને પ્રિન્ટ કરીને આપીએ છીએ અને સાથે સાથે અમે એમની સાથે બેસીને વ્યવસ્થિત ટાઈમ આપીને સમજાવીએ છીએ કે એમને એ ડાયટ ચાર્ટ કેવી રીતે ફોલો કરવું કારણ કે સર્જરીનું જે મહત્વ છે એટલું જ વધારે મહત્વ આ ડાયટ ચાર્ટ કેવી રીતે ફોલો કરવું એમનું પણ એટલું જ મહત્વ છે જો એ ડાયટ ચાર્ટ ફોલો ન થાય તો સર્જરીની આડઅસરો પણ માનવ શરીર પર આવી શકે છે એટલા માટે એ ડાયટ ચાર્ટ કેવી રીતે પ્રવાહી લેવું કેટલા સમયમાં લેવું એ પણ બધું ખૂબ જ મહત્વનું છે બિલકુલ બિલકુલ ડૉક્ટર અપૂર્વ હું એ જાણવા માંગીશ કે તમે જે પ્રકારે મેડિસિનની વાત કરી સ્વાભાવિક રીતે તમામ મેડિસિનથી તમે ઘણા બધા દર્દીઓને ક્યોર કર્યા હશે પરંતુ ઘણા એવા દર્દીઓ હશે કે જે લોકોનું વજન એટલું બધું વધારે હશે અથવા મેદસ્વીપણાનો એ લોકો એ હદે ભોગ બન્યા હશે કે જેમાં સર્જરી સિવાય બીજો કદાચ કોઈ ઓપ્શન હશે નહીં અથવા એ નિશ્ચિત સમય માનવામાં આવતો હશે કે હવે કદાચ સર્જરીથી જ આ પેશન્ટને આપણે ઠીક કરી શકીશું તો ક્યારેય નિર્ણય લેવામાં આવે છે ક્યારેય સમજવામાં આવે છે કે હવે સર્જરી કરવાનો સમય પાકી ગયો છે અને ખાસ સર્જરી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે જ્યારે દર્દીનો બીએમઆઈ બત્રીસથી વધારે હોય અને સાથે અનકન્ટ્રોલ ડાયાબિટીસ ટાઈપ ટુ હોય ત્યારે સર્જિકલ ઇઝ ધ ઓનલી આન્સર એવું એક એફડીએ એપ્રુવડ વર્ડિક છે ઓકે અને જ્યારે તમારો બીએમઆઈ થર્ટી એટને ક્રોસ કરે અને સાથે કંઈ પણ કોમોબિટ કન્ડિશન્સ જે મેં પહેલાં બતાવી ટાઈપ ટુ ડાયાબિટીસ હાઇપર કોલેસ્ટ્રોમિયા ટાઈગિસાઇડ વધારે ન હોય ત્યારે પણ સર્જરી ઇઝ ધ ઓનલી આન્સર હવે જ્યારે આપણે આ સર્જરી કરીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ એઝ એ સર્જન આપણે જોવી પડે એક તો એમનું જે ફેફસા છે ઓપ્ટિમમ કન્ડિશનમાં હોવા જોઈએ કારણ કે જ્યારે આપણે આ પેશન્ટને ઓપરેશન કરીએ અને બેભાન કરીએ એને શિષ્યા આપીએ ત્યારે એને જ્યારે આપણે પાછો વળે આપણે જ્યારે કે ઓપરેશન પૂરું થાય ત્યારે એમના ફેફસા ઓપ્ટિમ કન્ડિશનમાં એટલા માટે કે આપણે જ્યારે એનએસએસસીઆર ટ્યુબ બહાર કાઢીએ ત્યારે એમનું જે રેસ્પિરેશન જે છે શ્વાસોશ્વાસની ગતિ એ એકદમ સારી હોવી જોઈએ તો ઓપરેશન પહેલાં જો બરાબર ના હોય તો એમને અમુક એક અમુક મશીન ઉપર જેને સીપેપ બાયપેપ કહેવામાં આવે છે એમના ઉપર મૂકીને બરાબર શ્વાસની ગતિ કરવી જોઈએ પછી ધારો કે એમને ડાયાબિટીસ ટાઈપ ટુ અનકંટ્રોલ છે તો એમને અમુક ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મૂકીને બરાબર ડાયાબિટીસ બરાબર કંટ્રોલ કરીને કરવું જોઈએ સપોઝ એમને અનકંટ્રોલ બ્લડ પ્રેશર છે તો એ પણ બરાબર ડાયાબિટીસ બ્લડ પ્રેશરની દવાઓ આપી અને એ બરાબર કંટ્રોલ કરીને કરવું જોઈએ આ બધા પેશન્ટ્સમાં ઘણીવાર જે અતિ સ્થૂળ પેશન્ટ હોય છે એમની જે મોમેન્ટ કરવાની જે ક્ષમતા હોય છે એ ખૂબ જ અફેક્ટ થયેલી હોય છે ખૂબ જ ઓછી હોય છે ઓકે તો આવા બધા પેશન્ટ્સને ઘણીવાર લોહીમાં ગઠ્ઠો થવાની શક્યતાઓ ખૂબ હોય છે અને આ લોહીમાં ગઠ્ઠો થાય તો આ લોહીમાં ગઠ્ઠો ફેફસામાં જઈને ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી જેને પરમનોલી એમ્બોલિઝમ કહેવાય એક ભયંકર રોગ જે એક ભયંકર કન્ડિશન છે જે દર્દીના મૃત્યુનું પણ કારણ બની શકે છે એ ના થાય એમના માટે એક સ્પેશિયલ ઇન્જેક્શન ચાલુ ઓપરેશન અમુક કસરતો કરાવીને ઓપરેશન દરમિયાન અમુક મશીનો મૂકીને જેને ડીવીટી પંપ કહેવામાં આવે છે એટલે આખું એક એક પાંચ છ વસ્તુઓનું એક ડેડિકેટેડ સંભાળ રાખીને ઓપરેશન કરે તો ડેફિનેટલી આનું સારું પરિણામ આવી શકે છે મોટાભાગના લોકોમાં એક ડર પણ જોવા મળતો હોય છે ડોક્ટર પુરુષભાઈ કે ખાસ કરીને ઓપરેશન અને સર્જરી જ્યારે આ શબ્દ તેમના મગજ સુધી પહોંચે છે એટલે એ લોકો ડરી જાય છે કે શું થશે કેવી રીતે થશે કઈ રીતે તમે ખાસ કહેવા માગશો એ દર્શક મિત્રોનો જે લોકો કદાચ એ અસમંજસમાં છે ક્યાં કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ખરેખર હવે સર્જરી કરાવી લેવી કે નહીં એ લોકોને આપ શું માર્ગદર્શન આપશો દર્શક મિત્રો હું આપને એક બહુ સારો સંદેશ આપવા માગું છું કે જો તમારો બી એમ થી અઠ્યાવીસથી પાંત્રીસની વચ્ચે હોય અને તમને સર્જરીનો ડર લાગતો હોય તો નાવ ધીર ઇઝ અ વેરી વન ગુડ ઓપ્શન કે જે તમારા પેટ ઉપર ચેકો ઉક્યા વગર કોઈ જાતની સર્જરી કરાવ્યા વગર એક એન્ડોસ્કોપિક પ્રોસિજર કે જે અમે ખુશી સાથે કહી શકીએ છીએ કે ઇન્ડિયાનું થર્ડ સેન્ટર અને ગુજરાતનું પહેલું સેન્ટર અમારી હોસ્પિટલમાં છે કે અમે એક એન્ડોસ્કોપિક વાટે અંદર જઈએ અને તમારી હોજરી નાની કરીએ છીએ સ્ટીચ લઈને અને એક જ દિવસમાં ડિસ્ચાર્જ કરીએ છીએ તો ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન આ ખાલી અઠ્યાવીસથી પાંત્રીસ બીએમઆઈ એમઆઈ વચ્ચે એટલા માટે કે આમાં થોડો વજનનો જે વેઇટ લોસ થવો જોઈએ એ થોડો ઓછો થાય છે એટલા માટે ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન પણ એમાં તમે જો પાછળ તમે થોડુંક કંઈ ડિસિપ્લિનવાળું જીવન જીવો આ આ એન્ડોસ્કોપિક પ્રોસિજર પછી તો તમને વેટ લોસ સારો મળે છે અને જે પાછળની જિંદગી છે એ ખૂબ જ સારી રહે છે પણ જેમનું વજન પાંત્રીસ ચાલીસ અથવા પચાસ સાઠ બીએમઆઈ ઉપર છે તો એમને આ પ્રોસિજર મને લાગે છે કે બહુ ફાયદાકારક નથી એમને થોડી હિંમત કરીને લેપ્રોસ્કોપિક સર્જરી કરાવી લેવી જોઈએ જો એમને ડર લાગતો હોય કારણ કે સર્જરીના નામથી ડર કોઈને પણ લાગે છે કારણ કે અમને ઘણા બધા ડૉક્ટર મિત્રો જે જે ઓબેસ હોય એ લોકોને પણ આ સર્જરીનો ડર લાગે છે તો હું એવું માનું છું કે એમને ડૉક્ટર સાથે બેસીને જે એમના જે ક્વેશ્ચન્સ હોય સર્જરીને લગતા કે સુકામ ડર લાગે છે બીજું જે સર્જ જે દર્દીઓ આ પ્રોસીઝરમાંથી પાસ થઈ ચૂક્યા હોય એમની સાથે બેસીને બીજું કે એમને જે પણ જે આમાં ગંભીર લાગતું હોય એ ડોક્ટર સાથે બેસીને જો ક્લિયર કરે તો મને લાગે છે કે ઓપરેશન છે એ આ સ્થૂળતા કરતા ઓછું જોખમી છે એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ અને ડર એ માત્ર એક ભ્રમ હોય છે એક વિચાર હોય છે એની પાછળ કોઈ તથ્ય નથી હોતું જો યોગ્ય માર્ગદર્શન અને ખૂબ સરસ રીતે ડૉક્ટર જોડે ચર્ચા કરવામાં આવે તો સ્વાભાવિક રીતે એ જ ડૉક્ટરનું કામ હોય છે કે તમારી અંદરનો ડર પહેલાં તો તે દૂર કરી નાખતા હોય છે અને એટલા જ માટે આપ પણ ડૉક્ટર અપૂર્વભાઈનો સંપર્ક કરી શકો છો અને તેમની પાસેથી જાણી શકો છો સમજી શકો છો કે ખરેખર આપના માટે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ વધુ હિતાવ રહેશે ડૉક્ટર અપૂર્વભાઈ ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે અથવા પછી અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય છે હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય છે એ લોકો સર્જરી એટલા માટે ડરતા હોય છે સર્જરીથી કે એ લોકોને એવું થતું હોય છે કે હવે બધી જ વસ્તુ ભેગી થઈ છે તો વધારે કંઈક ડેમેજ તો નહીં થાય ને તો એ લોકો માટે કઈ રીતે ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે હું તો આપને ઉલટાનું એ કહેવા માગું છું કે સર્જરીને મેટાબોલિક સર્જરી કહેવામાં આવે છે એ મેટાબોલિક એટલા માટે કહેવામાં આવે છે કે આ સર્જરી વાટે ડાયાબિટીસના રોગ ઉપર કાબૂ આવી શકે છે ખૂબ સરસ અને હું અમારી પર્સનલ હોસ્પિટલના જો ડેટા હું આપની સાથે શેર કરું તો અત્યાર સુધીમાં અમે જે 1100 ને બારસો વચ્ચે જે દર્દીઓનું બાયપાસ સર્જરી ગેસ્ટ્રિક બાયપાસ નામનું બેરિયાટ્રિક સર્જરી કરી છે તો એમાંથી નવાણું ટકા દર્દીઓનું ડાયાબિટીસ મટી ગયો છે કે જેમને ઓપરેશન પહેલાં ઇન્સ્યુલિન ચાલુ હોય અને એમને ત્રણ દિવસથી માંડીને ત્રણ મહિના સુધીમાં ઓપરેશન પછીમાં ડાયાબિટીસ ઉપર કાબૂ આવી ગયો છે એવી જ રીતે જેમ ઓપરેશન કર્યા પછી વજન ઘટે તો બીપીની દવાઓ પણ બંધ થઈ જાય છે સો આવી જ રીતે એટલે તમને જે જે ભયંકર રોગ લાગતો હોય છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે એ એ આ ઓપરેશન કરવાથી એના ઉપર ખૂબ જ સારી રીતે કંટ્રોલ આવી શકે છે અને તમે જે આ વાત કરી અનિદ્રા એ અનિદ્રા કરતા એમ એ રોગને કહેવામાં આવે છે ઓએસએ ઓબસ્ટ્રોપ્ટિવ સ્લીપ એપનિયા એટલે એ ખૂબ જ ભયંકર રોગ છે આથી દસ વર્ષ પહેલા ભારતમાં આ રોગને બહુ મહત્વ આપવામાં આવતું ન હતું પણ ઓએસએ એટલે જેને ખૂબ જ વજન વધારે હોય જેમને ગળામાં ખૂબ ફેટ હોય જેની ડોક નાની હોય અને રાત્રે ખૂબ નસકોરા બોલતા હોય આવા લોકોને દિવસના ભાગમાં ઊંઘ આવી જતી હોય સવારે ઉઠે તો માથું ભારે રહેતું હોય તો આ એક અર્લી ઓએસએનું લક્ષણ છે માનું તો તમે અર્લીએસ્ટ પોસિબલ ડૉક્ટરને બતાવીને આ લક્ષણ સેના છે એમનું એક ડાયગ્નોસિસ કરાવી લેવું જોઈએ અને એક સ્લીપ ટેસ્ટ છે સ્લીપ ટેસ્ટમાં એક મશીન તમને તમારા ઘરે આવીને જ રાતે લગાવી જાય અને આખી રાત દરમિયાન તમે કેટલા ટકા ઓક્સિજન તમારા શ્વાસમાં મેન્ટેન કરી શકો છો એમનું એક ડાયગ્નોસ થઈ જાય તો ઓએસએ પણ એક ટ્રીટ થઈ શકે છે બિલકુલ બિલકુલ ડોક્ટર અપ્રુપભાઈ ખાસ કરીને એ પણ એક મોટી આ પડકારજનક સમસ્યા આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે એને એને ઓબેસિટીને શું લેવા દેવા છે મેદસ્વીતાપણાને કારણે તેમાં કઈ રીતે વધારો થતો હોય છે અને તેનું શું સોલ્યુશન નીકળતું હોય છે આ પણ એક ખૂબ જ અગત્યનો અને લોકોને લાગુ પડતો પ્રશ્ન છે જીભાઈ ફિમેલ અત્યારે જે હું મારી પ્રેક્ટિસનું તમને જો શેર કરું તો જે યંગ ગર્લ્સ છે જેમની ઉંમર અઢારથી પચીસની વચ્ચે છે અને મેરેજ પછી ફક્ત વજનને કારણે જ એમની ઇન્ફર્ટિલિટી છે અને વજનને કારણે એક પીસીઓડી નામનો રોગ થાય છે એ પીસીઓડીમાં પીસીઓડીને કારણે જે રેગ્યુલર જે અંડપિંડમાં જે ઈંડું બનવું જોઈએ એ બનતું નથી અને એ ફક્ત વજનને કારણે જ હોય છે અને જો આપણે એક વાત સરખાવીએ કે ડાયાબિટીસ ક્યોર થવાનું કે આપણે ઓબેસિટી બેરિયાટિક સર્જરી કરીએ તો ચોરાણું થી છન્નું ટકામાં ડાયાબિટીસ ક્યોર થાય છે પણ જો આપણે હોય અને સર્જરી કરીએ તો સો ટકામાં આ ઇન્ફર્ટિલિટી ક્યોર થાય છે એટલે એટલું એટલું સારી રીતે ઇન્ફર્ટિલિટી છે એ રિસ્પોન્ડ કરે છે જો આપણે વજન ઓછું કરીએ તો ઇન્ફર્ટિલિટીના કારણો ઘણા બધા છે બીજા એટલે તમારે ફર્સ્ટ યુ હેવ ટુ કન્સલ્ટ ગાયનાકોલોજીસ્ટ પણ એ ગાયનોલોજીસ્ટને એવું જ ખ્યાલ આવે કે જો આ ખાલી વજનને કારણે જ છે અને એમાં જો આપણે બેયાટિક સર્જરી કરીએ તો ડેફિનેટલી ઇન્ફર્ટિલિટી ક્યોર થઈ જાય છે બિલકુલ બિલકુલ ખાસ કરીને એન્ડોસ્કોપી અને રોબોટિક સર્જરી જેમાં આપની માસ્ટરી છે જેમાં ડૉક્ટર અપૂર્વ વ્યાસ જ્યારે નિષ્ણાત છે તો હું એને લઈને પણ ચાહીશ કે તેને લઈને આપ લોકોને શું માર્ગદર્શન આપો છો કેવા સમયે આ પ્રકારની સર્જરી કરવાનું વધારે હિતાવહ માનો છો અને આ સર્જરીથી લોંગ ટર્મ કેવી રીતે તમામ પેશન્ટને બેનિફિટ થતો હોય છે આપણે હમણાં જે પાછળ વાત કરીએ કે એન્ડોસ્કોપિક સર્જરી એટલે એનો સૌથી મોટો તો ફાયદો એ છે કે કોઈ જાતનો ઘાવ કે છેકો એ પેટ ઉપર આવતો નથી એક જ દિવસમાં આપણે દર્દીને ડિસ્ચાર્જ કરી શકીએ છીએ અને જેને બહુ ડર હોય સર્જરીનો કે મારે સર્જરીમાં શું થશે એમને આપણે કોઈ પણ જાતના અ મેજર ઓપરેશન વગર આપણે એમની હોજરી નાની કરી શકીએ છીએ પણ એમનો એક નાનો ગેરફાયદો એ છે કે જે બહુ હાઈ બીએમઆઈ હોય એમાં આ સર્જરી બહુ શક્ય નથી એટલે જેમનો બીએમઆઈ અઠ્યાવીસથી પાંત્રીસ હોય એમાં એન્ડોસ્કોપિક સર્જરી એક આશીર્વાદ રૂપ છે અને અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે આ ગુજરાતનું સર્વપ્રથમ ઇન હાઉસ સેન્ટર છે કે જેમાં અમે ગેસ્ટ્રોટોલોજીસ્ટ જોડે વી ડુ ધીઝ સર્જરી અને જે રોબોટિક સર્જરી છે એ એ એક ખરેખર વરદાન રૂપ છે અને એ એ પણ આઈ એમ ધ ઓનલી ધુ હુ ડૂ ધ સર્જરી ઇન ગુજરાત અને નોટ ઇન ગુજરાત પણ આખા વેસ્ટ ઇન્ડિયામાં હું એક જ રોબોટિક બિરિયાટિક સર્જન છું અને જે સુપર ઓબેસ પેશન્ટ હોય જેમનો બીએમઆઈ સાઠ કરતાં વધારે હોય એમાં લેપ્રોસ્કોપિક સર્જરી ઘણીવાર ડિફિકલ્ટ થતી હોય છે કારણ કે એમાં જે પેટનું વજન હોય ને પેટમાં જે ચરબી હોય એમાં લેપ્રોસ્કોપિક મુવમેન્ટ ડિફિકલ્ટ થતી હોય એમાં આ રોબોટ વડે જો આપણે સર્જરી કરીએ તો એ ઘણી આશીર્વાદ રૂપ થતી હોય છે બિલકુલ બિલકુલ ખાસ કરીને ડોક્ટર અપૂર્વભાઈ આપણા સમાજમાં એક સામાન્ય માન્યતા આપણે હંમેશા જોઈએ છે કે લગ્ન પછી લોકોનું વજન વધી જતું હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો ખૂબ જ એક કમ્ફર્ટ ઝોનમાં આવી જતા હોય છે અથવા ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે તો શું એની પાછળનું શું કારણ હોય છે કેમ એવું થતું હોય છે શું એ પછી લોકોની હેલ્થને લઈને કોન્શિયસનેસ ઘટી જતી હોય છે એ કારણ છે કે કંઈ બીજું એમાં જો આપણે બે ત્રણ કારણો હોઈ શકે એવું મારું માનવું છે એક તો છોકરો કે છોકરી મળી ગઈ એટલે આપણે શાંત થઈ ગયા હોય છે હવે આપણને કોઈ બીજું જોવા નથી આવવાનું બિલકુલ બીજું કારણ એ હોય છે કે જો પત્ની સારી હોય ને ઘરમાં સારું ખાવાનું બનાવતી હોય તો થોડું વધારે સારું ખાઈ પણ શકાય બીજું કારણ એ પણ હોય બિલકુલ અને ત્રીજું કારણ એ હોય છે કે થોડી જવાબદારી વધે ઘરમાં એટલે આવકનું સાધન વધારવા માટે તમારે થોડી દોડાદોડી વધારે કરવી પડે એટલે જે કસરત કરવાનું કે તમારા શરીરનું ધ્યાન રાખવાનું જે એક એક ટાઈમ હોય એક ટાઈમ ઘટી જાય એટલે આ જે બીજા બે ત્રણ કારણો છે એમને કારણે ભાગે હસબન્ડ અને વાઇફનું બંનેમાં થવાના વધારે હોય છે મેરેજ પછી મતલબ કે જો તમે અપૂર્વ વ્યાસનો સંપર્ક કરો છો તો તેમને જે લક્ષણો આપ્યા ખૂબ સારા લક્ષણો છે તમે ખૂબ સારી જીવન વિતાવી રહ્યા છો પરંતુ છતાં મેદસ્વીપણાથી બી બચવું હોય તે સારા જીવન અને સારી લક્ષણોમાં બીજી મદદ તમને મળી જશે ડોક્ટર અપૂર્વ વ્યાસની અને ચોક્કસથી તેને પણ તમે ક્યાંક ને ક્યાંક રિડ્યુસ કરી શકો છો